श्रीरत्नं शब्दजी तरुवात्मजं राजचंद्रं महं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं परात्परगुरवे नमः परंपराचार्य गुरवे नमः परम गुरवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरवे नमः अनंत अनंत भाव वेद की परिली भली अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी चे सकल जगत हित कारिणी दर्शन એટલે જોવો એના અર્થમાં નથી ને કોઈ વિશેષ સૂક્ષ્મ અર્થ કાઢીએ તો આનું નામ જોવો જ છે દર્શનનું નામ તમે કોઈ વસ્તુની કેવી રીતે જોવો છો એટલે તમારો દ્રષ્ટિકોણ જોવો માન્યતા શ્રદ્ધા આ બધા એકાર્થવાચક છે જેમ કે અહીંયાથી આપણે ઘડી ચાલે છે તો જુદા જુદા વ્યક્તિ જુદી જુદી પ્રકારથી ઘડીને જોવે કોઈક વ્યક્તિ તો ઘડીને વિશે કે ભાઈ આ ટાઈમ બતાવવાનું ઉપકરણ છે કોઈક તો એને એનો પ્લગ કાચ વગેરે છે એ જોવે જેને ખબર ન હોય એ પ્રકારથી જોવે અને કોઈ માત્ર પુદ્ગલ રૂપ જ જોવે આ બધી દ્રષ્ટિઓ જુદી જુદી દ્રષ્ટિઓ છે તો જોવો પણ એક દ્રષ્ટિ છે ઈ પણ એક માન્યતા છે દ્રષ્ટિ કોણ એક દર્શન જે જૈન દર્શનમાં જ એનું વ્યાખ્યાન છે કે પ્રતિભાસ એ એક જુદી વસ્તુ છે તો દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમજ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષાએ એક જ છે બીજી રીતે નથી પણ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે તે ભૂલ છે
તે દર્શનમાં ભૂલ અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે અને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. આ દર્શન અને જ્ઞાનમાં ભૂલ છે. હવે એક એક જ છે છોકરો, પણ બાપ માટે શું છે એનો દીકરો છે, બીજા માટે શું છે એ ઇન્સાન છે, પ્રાણી છે, જે છે જે પ્રકારથી જે પ્રકાર. તો જોવામાં જ ભૂલ પડી ને, જે દીકરો માને એને રાગ વધારે થાય, થાય કે નહીં થાય? એક સામાન્ય વ્યક્તિ માને એને કોઈ રાગ થાય નહીં. તો આપણે સંબંધો કરી લીધા છે ત્યાં પ્રોબ્લેમ આવે છે. જોવામાં પ્રોબ્લેમ નથી, વ્યવહાર કરવાનામાં કંઈ સમસ્યા નથી, પણ આપણે એના સાથે સંબંધો બાંધી લીધા છે એનાથી બંધન છે. રાગ અને દ્વેષ સંબંધથી છે. મિત્રરૂપ સંબંધ અને શત્રુરૂપ સંબંધ, એક ઈષ્ટરૂપ સંબંધ છે, એક અનિષ્ટરૂપ સંબંધ છે. તો આપણા પુત્ર, પત્ની, કુટુંબી વગેરે, દેશ, સમાજ, આ બધા શું છે? ઈષ્ટરૂપ સંબંધો છે. અને જે આપણને સારા નથી લાગતા એ બધા અનિષ્ટરૂપ સંબંધો છે. પણ સંબંધ બંને સાથે છે, કેમ કે આપણો ઉપયોગ ફરે બંને. એક ઈષ્ટ બુદ્ધિથી ફરે છે અને એક અનિષ્ટ બુદ્ધિથી ફરે છે. પરદ્રવ્યને ઉપયોગમાં ફરવો એ બંધન છે. ઈષ્ટ બુદ્ધિથી અથવા અનિષ્ટ બુદ્ધિથી ફર્યા કરે છે. આપણો, આપણે ભારતને આપણો દેશ માનીએ તો આપણી સહજ પાકિસ્તાનનું નામ આવે એટલે આપણે અંદર સહજ એક સ્ફૂર્ણા થાય, આ આપણો શત્રુ દેશ છે, છે કે નહીં? હવે કોઈ વ્યક્તિ અમેરિકાવાસીને એવો નહીં થાય, પાકિસ્તાનનું નામ સાંભળતા આ કોઈ મારો શત્રુ દેશ છે એવો અમેરિકાવાસીને નહીં થાય, ભારતવાસીને થાય. કેમ કે આપણે પોતાના દેશને પોતાનો માનીએ છીએ કે આ મારો દેશ છે. એ સંબંધ સ્થાપિત કર્યો એટલે હવે તમે એનો જે અગેન્સ્ટ શત્રુ છે એ આપણો શત્રુ સહજ થઈ જાય છે. બસ અહીંયા જ આધ્યાત્મિક ક્ષેત્રમાં અહીંયા જ ખ્યાલ રાખવા જેવી વસ્તુ છે. લૌકિક સંબંધો છે એમાં કંઈ વાંધો નથી, પણ એ સંબંધથી આપણે બંધાઈએ છીએ એ વાત છે. પતિ પત્ની છે તો પતિને કોઈ ગાળો દે તો એમને પત્નીને કંઈ થાય કે નહીં થાય? સહજ થાય ને? શા માટે થાય છે? હવે જો ગાળો દે છે ને સામેવાળો વ્યક્તિ, એ શત્રુતા કોનેથી છે? એના પતિથી છે. એના પતિનો ઉદય છે, એનો ઉદય નથી. બંનેના ઉદય જુદા જુદા છે, પણ અહીંયા સંબંધ બાંધ્યો છે એટલે એને ખોટો લાગે છે. અને બે દિવસ પછી, દસ દિવસ પછી એના છૂટાછેડા થઈ જાય પછી એને ખોટો લાગે. પુત્ર બાપ ના ઉદય ને ઓઢે છે, બાપ પુત્ર ના ઉદય ને ઓઢે છે, માં પુત્ર ને ઓઢે છે, ઓઢી લે છે. રિશ્તો કાયમ રાખવામાં કઈ વાંધો નથી, પણ આપણે એટલું ચોક્કસ રહેવું કે તમારા દુશ્મન તે મારા દુશ્મન નથી. તારું કર્મ તારે ઉદય છે તે આ પેલા ભાઈ સાથે તારે નથી બનતી, એનો અર્થ એમ નથી કે મારે નથી બનતી. મારે જુદું વ્યક્તિત્વ છે, તારાથી મારે કઈ સંબંધ નથી. આ સંસાર આવી જ રીતે વધારે છે કે આપણે જ્યારે પેલા લગ્ન નહીં થાય એટલે એના પહેલા તો કઈ વાંધો નથી, પણ લગ્ન થાય ને એના તરત બે પરિવાર થાય છે. એટલે પેલા સાસરા વાળા ને પિયર વાળા, સાસરા વાળા ને પેલા ભાઈ હોય એ પણ એમના સાસ સાસુ બધા પિતા માતા પિતા થઈ જાય. પછી બંનેના અત્યારે સગાઈ નહોતો થઈ એના પહેલા તો એમને ક્યાંય ઝઘડા ચાલતા હોય, કોઈ મુકદમા ચાલતા હોય, એને કઈ રસ નહોતો.
હવે પેલી સગાઈ થઈ જાય એટલે તરત એને રસ પડી જાય બધામાં, હોવ આ મને સસરાને આ મારા ઘરમાં આવી પ્રોબ્લેમ થઈ છે. આ શું છે? ઉદય બધાને ઉડી લીધા, માનીને ઉડી લીધા. આધ્યાત્મિક જીવન જેવું તો થોડું સ્પષ્ટ રાખવું પડે છે કે તમારું ઉદય તમારે પાસે જાય. હું તારે સાથે મૈત્રી સંબંધ તો જેટલો હોય એટલો તને પ્રેમ કરો, પણ તારે સાથેના બીજા ઉદયો છે એનાથી મારે કાંઈ લેવું દેવું નથી. એનાથી તું એમ વિચાર કરે કે મારે એના અણબોળા છે એટલે તમે કેમ બોલો છો, હું તો એને નથી બોલતી, ને તમે એના સાથે શા માટે વ્યવહાર રાખો છો? એ તમારા બંને છે, અમારા બંનેનો નથી. અમારો સંબંધ જુદા પ્રકારના છે. આટલી બધી સમજ હોય અને વૈરાગ્ય હોય તો જ ગૃહસ્થ જીવનમાં જ્ઞાન સાથે જીવી શકીએ, નહીં તો નહીં જીવાય. અઘરું છે આ બધી વસ્તુ, થોડો અસર થાય પણ અસર નહીં થવા દે, અસર નહીં થવા દે. બસ એ વસ્તુ, આપણે એક ઘરના બીજા કુટુંબ સાથે કંઈ લડાઈ ઝઘડો થઈ ગયો તો હું નાનો હતો ને મને એવી વધારે સમજ નહોતી પડતી, એટલે અમારે એક અમારા જ કાકા એમનાથી ને અમારા ઘરવાળા ફાઇટિંગ થઈ ગઈ. ફાઇટિંગ થઈ ગઈ એટલે ફાઇટિંગ એટલે હાથવાળી નહીં, પેલું મુકુદમાં કોર્ટમાં જવા વાળી, જેલમાં જવા વાળી, એવી ફાઇટિંગ થઈ. એટલે આપણે તો ખબર નહીં, એટલે મારે તો હું એક ટાઈમનું ભોજન હું બીજે જ ઘરે કરું, મારે ઘરે કરું છું ક્યારે, આપણે જુદી જુદી જગ્યાએ જવાની એવી આદત. એટલે અમારા બંને ઘરોને ત્યારે હું લગભગ આઠમી નવમી ભણતો એટલે સમજ નહોતી એવું હતી, પણ મને એવું નહોતું કોઈ સાથે આપણે દુશ્મની કરવી જોઈએ એવું કલ્પનામાં પણ જાગતું નહોતું. એટલે પછી આપણે તો રેગ્યુલર જવાવાળું, કાકાના ઘરે રોજ જવાનું, જવાનું જ છે એમાં. તો પછી બીજા બધા અમારા ઘરવાળો તો હજી નહીં, બીજા બધા તમારે આવું આવું થઈ ગયું છે તો તારા કાકાના ઘરે જાય છે, તારા ઘરવાળાને શું લાગશે, આ છે જે મળે એવું કે હવે તારે નહીં જવાનું, તારે થોડો આવું કરે. પણ મને એ વાત સમજમાં આવતી નહોતી, ને આવા જવાથી છ મહિનામાં પાછા મળી ગયા, આખો ઓટોમેટિક સિસ્ટમ. હવે આપણે છે ને કુટુંબને કુટુંબ સાથે લડાઈ થઈ જાય, આપણે શું મતલબ છે? બે વ્યક્તિઓ સાથે લડાઈ હોય એમાં ભાઈ ભાઈ મારા ભાઈને બીજા ભાઈથી લડાઈ થઈ, એમાં મારે ઇન્ટરફેર કરવાની શું જરૂર છે? આટલી બધી સમજ હોવી જોઈએ, અઘરું છે, સામાન્ય નથી. પણ આ આ વસ્તુ બને છે કે નથી બનતી, અને એટલી ગહેરાઈથી બેસી ગઈ છે આપણને, તો આ સમજવાની આ કાઢવાની વસ્તુ છે. અહીંયા એ જ કહે છે એ દર્શનની ભૂલ છે. એ કોની ભૂલ છે? દર્શનની ભૂલ છે કે જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમજ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષા એક જ છે, બીજી રીતે નથી, પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે તે ભૂલ છે, તે જ ભૂલ છે, તે જ દર્શનમાં ભૂલ. અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી, જ્ઞાનમાં તો કોઈ ફેર પડતો, જ્ઞાનમાં તો દીકરાને દીકરો જ જાણે છે, એમાં કંઈ વાંધો નથી, પણ એકમાં રાગ છે એકમાં નથી. એટલું છે, જ્ઞાન હંમેશા નિર્દોષ છે એટલું સમજી લો, જ્ઞાનમાં ક્યારેય દોષ આવતો નથી. જેટલો દોષ છે એ બધો દર્શનનો દોષ છે, કે બરાબર માન્યતા બરાબર નથી, એનાથી જ જ્ઞાનમાં દોષ. ને બિચારા ઉપર ઠીકરું પેલા ધ્યાન જ્ઞાન ઉપર આપે છે કે તારું બરાબર જ્ઞાન નથી, એવું નથી, જ્ઞાન બરાબર છે, એ દર્શન ગડબડ કરી નાખે છે. તો આપણે દર્શનને થોડો તો સ્વાભાવિક છે, જેમ કે આપણે સાધર્મી હોય તો સાચો વ્યક્તિ પ્રત્યે કોઈ સાધર્મી પ્રત્યે કોઈ એવું કરે તો આપણને સહજ જેવું સ્ફૂર્ણા સ્વસ્થ થાય આપણને કે ભાઈ આ બરાબર નથી, આપણો સજ્જન વ્યક્તિ છે તમે એના સાથે આવું કરો છો તે બરાબર નથી, આવો એક સહજ સ્ફૂર્ણા થાય. આ સર્વદા ખોટી નથી, છતાં પણ આપણે એટલું ધ્યાન રાખવું કે એ પેલા સામેવાળાનો ઉદય છે, આપણો ઉદય નથી. આપણે રાગી દ્વેષી વધારે થવું નહીં, ને શત્રુતા તો નહીં જ રાખવી, પણ સમાધાન કેવી રીતે થાય એ પ્રકારથી વર્તવાનો પ્રયત્ન કરવો, બે વ્યક્તિમાં
સમાધાન કેવી રીતે થઈ જાય એ પ્રકારથી વર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કોઈનો દ્વેષ નહીં લેવો, કોઈનો રાગ નહીં લેવો. ઉચ્ચ જ્ઞાન દશા હોય તો આવું થાય છે, અને એ ઉચ્ચ જ્ઞાન દશા પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી. આપણે હવે એ રોતા રોતા જીવન જીવવાની આવશ્યકતા નથી. અમે તો અગ્રસ્ત છીએ, અમારે તો આવું કરવું જ પડે છે, ના તો થાય જ છે, થાય તો શું કરીએ, એમ રોતા રોતા જીવન જીવીએ તો આ સંયોગ છે આવા એ બધા જતા રહેશે. એને એ જ વૃત્તિઓ નહીં જાય, ને એને એ જ પાછા 84 નો ચક્કર પાછો ફરવો પડે છે. કેમકે આવા પ્રકારનો ઉચ્ચ પ્રકારના સત્સંગ ઇત્યાદિ દેવગુરુ ધર્મનો ઇત્યાદિ ચોથા કાળમાં પણ દુર્લભ છે. આ તો પંચમ કાળ છે, ચોથા કાળમાં પણ દુર્લભ છે. અહીંયા આપણે વૃત્તિઓ કાઢી નહીં તો પછી કયા જન્મમાં કાઢીશું આપણી વૃત્તિઓ? એટલે શોધન કરવાનું છે, અપૂર્વ અંતર સંશોધન, આનાથી વાત બનશે. એટલે કૃપાળુદેવ કહે છે, જીવન પૂર્ણ થતા નીચેની દશા આવવી જોઈએ. 24 કારણ લક્ષ રાખવું, શું શું આવવું જોઈએ. 126 જેની નિરુપાય થાય છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે. પરંતુ જીવન પૂર્ણ થતા, મર્યા પહેલા આટલું થવાનું, મર્યા પહેલા એટલે મરતી વખતે નહીં, પહેલા જ કરી લેવો. પૂર્ણ થતા પહેલા યથાયોગ્યપણે નીચેની દશા આવી જોઈએ. કેટલી ઉચ્ચ દશા છે જો. પહેલી, મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ. અઘરું છે, પહેલી વાક્ય અઘરું છે. મન વચન અને કાયાથી આત્માનો મુક્ત ભાવ, એટલે શરીર તે હો નથી એવો સ્પષ્ટ અંતરંગ ભાવ, વચન તે હો નથી એવો સ્પષ્ટ અંતરંગ ભાવ, અને વિચાર છે તે હો નથી એવો સ્પષ્ટ અંતરંગ ભાવ, એટલે જ્ઞાયક ભાવનું શ્રદ્ધાન થઈ જવું જોઈએ. પહેલી વસ્તુ આ સમ્યક દર્શન, પહેલામાં સમ્યક દર્શન કીધું છે. બીજામાં હવે ચારિત્ર તરફ આવે છે, મનનો ઉદાસીનપણે પ્રવર્તન જે થાય છે તે હર્ષમાં શોકમાં માનમાં અપમાનમાં જીતમાં હારમાં એક જેવો રહેવાનો અભ્યાસ, મનનું ઉદાસીનપણે પ્રવર્તન, વૈરાગ્ય દ્રષ્ટિથી જીવવા. ત્રીજું, વચનનો સ્યાદવાદપણો નિરાગ્રહપણો, એટલે અનેકાંત દ્રષ્ટિવાળો વચન હોવું જોઈએ. આપણા વચનથી કોઈનો દિલ દુભાય એવું વચન કાઢવું નહીં. સત્ય બોલવું, પણ સત્ય પણ કરુણામય બોલ. વચનનું સ્યાદવાદપણો, જે અપેક્ષાથી બોલતા હોય તે અપેક્ષાથી જ બોલવો. અપેક્ષા સમજવાની, ઘણીવાર એક વસ્તુ એક અપેક્ષાથી ઠીક હોય છે, બરાબર, તો આ અપેક્ષા છે એમ અપેક્ષા બતાવવી જોઈએ. એક્ચુઅલમાં આમાં શું છે કે ઘણા બધાને પ્રોબ્લેમ થઈ જતી હોય કે વક્તા એક સમયમાં એક જ વસ્તુ એક જ વાત કરી શકે, એટલે એક જ ધર્મ કહી શકે, અને જે બીજો ધર્મ એના સહચારી છે એના ઉપયોગમાં હોય છે, એ જે એના ઉપયોગમાં છે એ જ નહીં છે. તો ઘણીવાર શું છે, વ્યક્તિ જ્યારે વચનને પકડે ને એના અભિપ્રાયને નહીં પકડે ને, આ બધું ગોટાળા છે ને આમાં છે, કે શુષ્ક વચનને પકડે છે. પણ એ વચનનો અંતરંગ અભિપ્રાય આશય છે, જો એને વ્યક્તિ પકડે ને
तो समय वाला व्यक्ति प्रत्येक कोई पण प्रकार नो अभाव जागे नहीं, वे आ वस्तु आ अपेक्षा थी छे। अत्यारे हूँ यहाँ बैठो छूं एम कहूं आ शांतिनाथ भगवान छे ते नरक मां लई जवा वाला छे। अवे आटलो वचन कोई सांभळ्यो अने सांभळीने अवे सदे पूरो थई गयो थई जतो रह्यो भाई तो सो समझे। एक दिवस आ भाई स्वाध्याय मां एम कीधुं के शांतिनाथ भगवान नरक मां लई जवा, तो आ वात साची छे के नथी? શાંતિનાથ ભગવાન નરક માં લઈ જાય કે લઈ જાય, અને સ્વર્ગ માં લઈ જાય કે લઈ જાય? છતાં પણ લઈ જાય, નિમિત્ત અપેક્ષા આજ ભગવાન નો તમે અભિનય કરો તો તમે નરક નો બની જાય, આજ ભગવાન ની તમે ભક્તિ કરો તો તમે સ્વર્ગ નો બની જાય। તો આજ ભગવાન નરક માં લઈ જાય, આજ ભગવાન સ્વર્ગ માં લઈ જાય નિમિત્ત ની અપેક્ષા, પણ આટલો આ સાંભળે નહીં તો વ્યક્તિઓ પેલો ભગવાનને નરક માં લઈ જવા ખોટો ઉચ્ચ સૂત્ર પ્રૂપણા। પણ તમે અંદર શું છે તો તમે સમજો એક વાર, કે શા માટે કીધું છે, કઈ અપેક્ષાથી વચન ચાલે છે, એ વચનને એનું નામ સ્યાદવાદ પણ હોવું જોઈએ। તો શ્રોતાના પણ લક્ષણ કીધા છે, જેવા વક્તાના લક્ષણ કીધા છે ને એવા શ્રોતાના લક્ષણ કીધા છે, કે વક્તાના અભિપ્રાયને સમજી શકે એવો શ્રોતા હોવો જોઈએ, નહીં તો અધ્યાત્મની શાસ્ત્રની વાત માટે તે યોગ્ય શ્રોતા નથી, એને શાસ્ત્ર સાંભળવો નથી, કેમ કે એ ઉલટું ઉલટું લે, એક વાક્ય સાંભળે અને મજા એ વાક્ય સાંભળીને એનો એના પ્રમાણે અર્થઘટન કરે અને અભિપ્રાય લે નહીં, એવા પ્રકારથી આ વચનનો સ્યાદવાદ પણ હોય છે। કોઈક વાર એમ થાય કે આ વ્યક્તિ ખોટા છે, ખોટા છે તો તમે એની દ્રષ્ટિ સમજો, કઈ અપેક્ષા એ ખોટા છે, કઈ વાર આ વ્યક્તિ સાચા છે, કોઈ વ્યક્તિ આ વ્યક્તિમાં કઈ છે સાચા કે છે, પણ આ અપેક્ષા એ તે સાચા અપેક્ષા, અપેક્ષાથી વસ્તુ સમજવાની હોય છે, પણ એ અપેક્ષા નહીં હોય તો પછી એને સાચા કહેવાય નહીં। સ્યાદવાદ આનું નામ છે, જેમ કે એક ચિંતા આત્મા સર્વવ્યાપી છે, આ એક કથન છે કે નહીં? આત્મા સર્વવ્યાપી છે, બરાબર છે? સાંભળવાનું જરા થોડો અઘરો હોય, મહેન્દ્રભાઈ આવી ગયા છે, એ કહે છે કે આપણે અહીંયા કોલેજમાં છે, પીએચડી કરેલા છે, એટલે પીએચડી વાળા પીએચડી જેવો છે। તો હવે આમાં બે વ્યક્તિઓને ઊભા કરીએ, ઠીક છે? એક કોઈ ખોટું ન લગાવો તો સ્પષ્ટ વાર્તા ચાલે છે, એક જૈન દર્શનને ફોલો કરે છે એક એવો વ્યક્તિ છે, એક વેદાંતને ફોલો કરે છે એ વ્યક્તિ છે। આ બંને વચ્ચે એમ કીધું કે ભાઈ બંને કે છે કે જૈન દર્શન વાળો કે છે કે આત્મા સર્વવ્યાપી છે, પેલો વેદાંત વાળો એમ કે છે કે આત્મા સર્વવ્યાપી છે, પણ બંનેને સર્વવ્યાપીપણામાં જુદાપણું છે। હવે જૈન દર્શન વાળો શું કે છે સર્વવ્યાપી કઈ અપેક્ષા કે છે? જૈન એમ કહે છે કે આત્મા જ્ઞાનની અપેક્ષા એ સર્વવ્યાપી છે, અને વેદાંત વાળો કઈ અપેક્ષા કે છે? આત્મા પ્રદેશની અપેક્ષા એ સર્વવ્યાપી છે। ખ્યાલ આવી ગઈ વાત, કે આત્મા બધી જગ્યા વ્યાપ્ત છે, સર્વાત્મા નામ એનું છે, કે બધા આત્માઓમાં બધા આત્મા એક જ છે, જુદા જુદા નથી, આ તો કર્મના કારણથી જુદા પડ્યા છે, મૂળ તત્વ તો બધાનું એક છે, અંશ અને અંશ, એટલે આ આત્મા જ્યારે મુક્ત થશે ત્યારે
સર્વ આત્મા મળી જશે, એટલે બધા અંશ બધામાં મળી જશે, સર્વવ્યાપી વિશ્વવ્યાપી બ્રહ્માંડ વ્યાપી થઈ જશે. હવે જો એક જ વસ્તુમાં બંનેને અભિપ્રાય જુદા પડે કે નહીં પડે? એકના સર્વવ્યાપીનો અર્થ પ્રદેશ અપેક્ષાય છે, એકના સર્વવ્યાપીનો અર્થ જ્ઞાન અપેક્ષાય છે. હવે આપણે ત્રાજવા ઉપર તોલવો હોય તો છા બંનેમાં કયા વ્યક્તિને સાચો કેવો નિર્ણય કરો? એ તો બધા જૈન મેટલ એટલે બધા જૈનનો જ ખેંચશે, વધારે જૈન હોય તો જૈનનો ખેંચે ને, પણ આપણે ખેંચવાનો કોઈ એ વાત યાદ જ લઉં છો કે ઘણીવાર આપણા નય મિથ્યા હોય છે. મિથ્યા નય કેનો નામ છે કે જે વ્યક્તિ એમ કે છે કે આત્મા પ્રદેશ અપેક્ષાએ સર્વવ્યાપી છે, આ નયા ભાસ છે. ખ્યાલ આવી ગયો? એક સુનય હોય છે, એક દુર્નય હોય છે, કે તે દ્રષ્ટિ અનુસાર તે વસ્તુ નથી. તમે માનો છો એ કલ્પના છે. જેમ કે હું માનો કે મારી દ્રષ્ટિમાં આ પેલો આસન નથી, ને એક ત્યાંથી પેલા ભાઈ બેઠા છે કે એ આસન છે, તો આસન છે કે નહીં? તો અમારા બંને સાચા કોણ? અમારા બંને સાચા કોણ? હવે આસન તો છે ને, છે કે નહીં? તો જે સદભૂત હોય તે સાચા, અસદભૂત હોય છે એ કાલ્પનિક નહીં કહેવાય, મિથ્યા નહીં. જે વસ્તુનું જે સ્વરૂપ નથી એમાં અપેક્ષા લગાડવી, એમાં નહીં લગાડવું, એમાં દ્રષ્ટિ લગાડવી, એનું નામ મિથ્યા નહીં કહેવાય છે, એનું નામ દૂર નહીં કહેવાય છે, એનું નામ નયા ભાસ કહેવાય છે. જે વ્યક્તિ એમ માને આ બંને સાચા સમજી જવાનું, આ વ્યક્તિ અનેકાંત નથી, આ અનેકાંતમાં ભેળસેળ થઈ ગયું છે, નયા ભાસમાં તે વ્યક્તિ આવ્યો. આટલું ઊંડું તત્વ જ્ઞાન છે, એટલે અનેકાંત દ્રષ્ટિ યુક્ત એકાંત. જ્ઞાની પુરુષો કોને સેવે છે? અનેકાંત દ્રષ્ટિ યુક્ત એકાંત. નહીં તો કાલ્પનિક વસ્તુને બધાના દ્રષ્ટિકોણ તો કાલ્પનિક હોય, કોઈકનો કાલ્પનિક દ્રષ્ટિકોણ હોય એને તમે એમ કહો કે ના તમે તમારી દ્રષ્ટિથી સાચા, તો કેવી રીતે થાય? તમે જે અપેક્ષાથી કહો છો એ અપેક્ષા સાચી નથી, તમારી કાલ્પનિક દ્રષ્ટિ સાચી છે. તમારી કાલ્પનિક દ્રષ્ટિ સાચી છે, પણ તમારી કાલ્પનિક દ્રષ્ટિ જે વસ્તુને ઇંગિત કરે છે તે વસ્તુ યથાર્થમાં છે જ નહીં, ને જે વસ્તુ યથાર્થમાં છે જ નહીં એને તમે એમ કહો કે હવે સાચું, એ નયા ભાસ કહેવાય છે. આ સપ્તભંગી સમજવાનું, સપ્તભંગી મજા છે. ક્યારેક આમ ક્યાંથી વાત નીકળી છે? આ તો વચનનો સ્યાદવાદપણો અને કાયાની વૃક્ષ દશા, જીવન પૂરું થતા આહાર વિહારની નિયમિતતા, કાયાની વૃક્ષ દશા. વૃક્ષ દશા એટલે વૃક્ષ શું કરે છે? સ્થિર છે, એમ આપણી ડેલી રૂટીન સ્થિર થઈ જાય છે, આપણો ક્રમ સ્થિર થઈ જાય છે, એટલે જગતના બધા સંકલ્પો વિકલ્પો નષ્ટ થઈ ગયા. હવે આપણે કોઈ આકસ્મિક કામ નથી. ઘણીવાર એવું છે ને, આકસ્મિક કામ આવી જશે ને પેલો આ થઈ જશે ને આજે આ જવું છે કે જવું પડશે ને પેલો આ થવું પડશે ને, હવે આ દશામાં એ નથી. આ દશા આવી જાય ત્યારે એક ફિક્સ નિયમિત દિનચર્યા હોય છે, એ દિનચર્યામાં ચાલવાનું છે, ભલે કોઈ પણ જગ્યા હોય. જગ્યાઓ બદલાતી રહે, ચર્યા નહીં બદલાય. સવારે ઉઠવાનું છે 4 વાગે, 4 વાગે ઉઠીને ધ્યાન કરવાનું છે, ધ્યાનમાં બેસવું, દિલ્હીમાં હોય કે પછી કર્ણાટકમાં હોય કે પછી અમદાવાદમાં હોય, પછી 5 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરવાનું છે, પ્રતિક્રમણ, પછી જે તમારે ચર્યા ફ્રેશ વગેરે થવું હોય એ કરો,
પછી તમારે જે આહારચર્યામાં નીકળવું હોય આહારચર્યા ટાઈમ ફિક્સ છે, પછી તમારે સામાયિક પ્રતિક્રમણ ટાઈમ ફિક્સ છે, પછી બપોરનો સ્વાધ્યાય ટાઈમ ફિક્સ છે, પછી પ્રતિક્રમણનો ટાઈમ ફિક્સ છે, બધું પછી રાત પડી ફિક્સ છે, આખો આનું નામ કાયાની વૃક્ષ દશા. હવે એને બીજા સંકલ્પ વિકલ્પ શું બતાવ, એક પણ વિકલ્પ એને જાગે નહીં. કોઈ જ્યાં જવાનું છે ત્યાં આપણે તો આપણી સાધના કરવાની છે, અને જ્યારે બીજા આવે તો એમને યોગ્ય માર્ગદર્શન જે હોય તે, એમાં વ્યક્તિ તો છે જ નહીં, જે આવે એને અનુસાર એને કરવાનું છે. આ ભાઈને આમ કરવાનું, પેલા ભાઈને આમ કરવાનું, એ જે પૂછે એનો જવાબ આપવાનો છે. આટલો આનું નામ ચારિત્ર કહેવાય છે. આ દશા એકચ્યુઅલમાં મુનિપણામાં વિશેષ પ્રગટ થાય છે, પણ ધીમે ધીમે આપણે ગ્રહસ્થ દશામાં પણ એવી રૂટીન બનાવવી જોઈએ, એક વ્યવસ્થિત આપણો ક્રમ બનાવવો જોઈએ, જે પત્રાંક 112માં કંઈ કીધું છે કે ભાઈ આપણે ક્રમ ગોઠવવો હોય. પહેલા તો એમ કે છે, મોહાચ્છાદ્ય દશાથી વિવેક ન થાય એ ખરો, નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. ઘણો જ સૂક્ષ્મ અવલોકન રાખો. પહેલું, સત્યને તો સત્ય જ રહેવા દો, કરી શકો તેટલો કહો, અશક્યતા ન છુપાવો, એકનિષ્ઠ રહો, ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો, ગમે તે પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. એક ક્રમ બનાવવાનો, એ ક્રમમાં એક નિષ્ઠાથી ચાલો. સ્થાનો બદલાતા જાય પણ આપણો ક્રમ બદલાવો નહીં જોઈએ. આપણે ઉઠવાનો સમય તો બીજા મહેમાન ગયા હોય તો પણ ઉઠવાનો સમય ફિક્સ, આપણો નિત્યક્રમનો સમય ફિક્સ, આપણો ધ્યાનનો સમય ફિક્સ, સામાયિકનો સમય ફિક્સ, બધું ફિક્સ કરાવો. અને સામેવાળાને એ જ ટાઈમ આપો કે અમારે તમારે સાથે વ્યવહાર કરવા માટેનો આટલા આટલા કલાકો છે, આટલા આટલા કલાકો, આટલો આટલો ટાઈમ હું તમારી પાસે નહીં રહીશ, તમારે જ ઘરમાં રહીશ, પણ તમારા સાથે નહીં. મારા આ સમયમાં સામાયિકનો સમય છે તો એ સમયમાં મને સામાયિક કરવા જઈશ, અથવા તમારા દેરાસર કે મંદિર હોય તો એ જઈશ. આવું ફિક્સ કરવું પડે, નહીં તો શું છે, આપણે તો રોજ ઉદય બદલાય છે, રોજ ક્યાંય જવું પડે છે, રોજ નવા નવા કામ આવે છે, તો આપણે તો આખું દિનચર્યા અસ્ત વ્યસ્ત જ રહે આખી. તો હવે અહીંયા એ આશ્રમમાં રહેવાવાળાને પણ નિયમિત દિનચર્યાવાળા કેટલા, થોડો ફોન આવી જાય, અત્યારે સ્વાધ્યાય ચાલુ થાય, સ્વાધ્યાયને પહેલાં જ 5 મિનિટ ફોન આવ્યો, ને વાત 20 મિનિટ ચાલી, તો ફોન આવી ગયો, સ્વાધ્યાયમાં જરા 20-15 મિનિટ થઈ ગયા, પછી તો હવે 15 મિનિટ નવો ચાલશે, ચલો યાર હવે છોડો. પૂજામાં જતા પહેલા ફોન આવી ગયો આપણો, પૂજા કેમ છે, આ બધું નાની નાની વાતોમાં કોઈક મળવા આવી ગયો, કોઈ કામથી આપણને બહાર ચડાય છે, તો આપણે પૂજા સાથે કેન્સલ, સામાયિક કેન્સલ, કે ભાઈ આજે મીટિંગ છે, તો મીટિંગ છે એટલે સામાયિક કેન્સલ, તો સામાયિકથી મીટિંગ ઇમ્પોર્ટન્ટ નથી, સાધનાથી સેવા ક્યારે પણ ઇમ્પોર્ટન્ટ નથી, સ્વથી પર ક્યારે પણ ઇમ્પોર્ટન્ટ નથી, સ્વ પહેલા કરવો પછી એમાં ટાઈમ કાઢીને પર કરો. એ જે ઉપાડોદેવ કીધું છે કે પરહિત છે આત્મહિત છે, એ અપેક્ષાથી સમજો, કાર્યની અપેક્ષા નથી, ભાવની અપેક્ષા છે, અપેક્ષાને સમજો તો એ ગડબડ થઈ જાય. જે મોટા પુરુષો છે ને, મહાપુરુષો જે ઘણો કામ કરે છે, એમનું જીવન એકદમ ફિક્સ હોય છે, એમનો જમવાનો ટાઈમ, એમનો લોંગ કોલનો ટાઈમ, એમનો જે આરાધનાનો ટાઈમ, બધો ટાઈમ એકદમ ફિક્સ હોય છે. અને સામાન્ય વ્યક્તિનો ટાઈમ ઘણો અપસેટ હોય છે, એટલે સામાન્ય વ્યક્તિને એમ જ જોવા મળે, અરે આ ટાઈમ જ નથી મળતો,
ને મોટા પુરુષ કહે કે તમારે કયો ટાઈમ જોઈએ બતાવો મને, ઇતર તમને ટાઈમ કાઢી આપશે, આ આ દિવસે આટલા વાગે તમે આવો છો, એના પાસે ટાઈમ છે, તમારે બે કલાક જોઈએ તોય મારા પાસે ટાઈમ છે, આ દિવસે આટલા વાગ્યાથી આટલા વાગે મારા પાસે બે કલાક ટાઈમ છે. પણ જેને અસ્તવ્યસ્ત છે ને એના પાસે ટાઈમ જ નથી, અરે યાર મારો પાસે ટાઈમ મળતો જ નથી, ઘણો બિઝી છો. એનો અર્થ એ છે કે એ અસ્તવ્યસ્ત વ્યક્તિ છે, વ્યવસ્થિત બનાવવું પડે છે. આપણે અહીંયા આપણે અહીંયા જે સેવા કરે છે, આપણે જે સેવકો વગેરે, એ ઘણી વાર મને એમ કહેતા હોય છે કે અમે અહીંયા આવીએ ને તો અમારી સાધના નથી થતી, અમે ઘરે રહીએ તો અમારી સાધના સારી રીતે, અહીંયા તો કામ કામ ને કામ જ છે, આખો દિવસ કામ જ કરવું પડે. હવે નીતિનભાઈ જેવા રહીએ એ આવે તો કે અહીંયા આવીએ ને તો અમારે જરાય અમારી સાધના કરવી હોય તો અમારે ઘરે. તો હું બધાને એમ જ કહું કે અહીંયા આવીને રૂટીન બનાવો ને તમારો ટાઈમ આપો ને એ જ ટાઈમમાં કામ કરો. હવે દરેક ઓફિસ ફોન આવી જાય અહીંયા આવો ને જરા કામ છે, એમ નહીં કામ ચાલે, ને તો ધીમે ધીમે સાધના કેન્દ્રથી કંટાળી જશો ને ધીમે ધીમે દૂર રહેવા લાગશો આનાથી, કેમ કે ત્યાં જવાથી સાધના જ નથી થતી. વ્યક્તિ શાંતિ જોઈ, શાંતિ મળતી જ નથી, સંકલ્પ વિકલ્પો વધારે જાગે. તો જે જગ્યા ઉપર વ્યક્તિને વધારે સંકલ્પ વિકલ્પો શા માટે જાય બતાવો. તો આ પ્રોબ્લેમ સાધના કેન્દ્રની નથી, કામની અધિકતાની નથી, આપણે રૂટીન નથી બનાવતા એની પ્રોબ્લેમ છે. કે આપણે અહીંયા આવીને ફિક્સ છે મારે સવારે આ સમય સમય કેમ છે, આ સમય મારો આટલો છે, બપોરમાં આટલો સમય મારે સ્વાધ્યાયનો કાઢવો છે, સાંજનો મારે આ કાઢવો છે, પછી હવે કેટલા કલાક આપણે પાસે છે એમાં આપણે ગોઠવો ટાઈમ. ભાઈ હું બે કલાક આ કાઢી શકું છું, એક કલાક સવારે અહીંયા કાઢી શકું છું, રાતના બે કલાક અહીંયા કાઢી શકું છું, બસ આટલો આટલો ટાઈમ મારી પાસે છે. હવે આ પાંચ કલાક છે મારી પાસે, આ પાંચ કલાકમાં હું બધું કામ કરી. પણ આપણે જ અસ્તવ્યસ્ત છીએ, આપણે એટલી હિંમત જ નથી કરી શકતા કે આપણે ટાઈમ ઉપર આપણો સમય સંભાળીએ, આપણે ટાઈમ ઉપર આપણી ભક્તિ સંભાળીએ, આપણે ટાઈમ ઉપર આપણું બધું સંભાળીએ, એવું નથી કરી શકતા. એટલે અસ્તવ્યસ્ત જીવન છે, એ અસ્તવ્યસ્ત જીવન ક્યારેય પણ એકાગ્ર નહીં થાય. આ મન છે ને એ ક્યારેય એકાગ્ર થાય ટાઈમ પર. એટલે પ્રતિમાઓ લેવા આવે છે. પ્રતિમાઓ શા માટે લે છે વ્યક્તિ, કે હવે તમે સામાયિક પ્રતિમા લીધી, હવે સામાયિક પ્રતિમા લીધી તો શું છે, એને ત્રણ ટાઈમ નિયમથી સામાયિક કરવાનું હોય છે. હવે તો ભલે તે ટ્રેનમાં બેઠા હોય ને તો એનો સામાયિકનો ટાઈમ થઈ જાય, એટલે ત્યાં પાલથી લગાવી બેસી જાય. કોઈ પણ સમય હોય, પ્લેનમાં બેઠા હોય તો પાલથી લગાવીને બેસી જાય, એ પ્રમાણથી તે ગોઠવે આખી ચર્યા. તો હવે અંતર્મુખ જ રહે એ વ્યક્તિ, જેનો જીવનચર્યા એકદમ વ્યવસ્થિત હોય છે તે હંમેશા અંતર્મુખ હોવાનું, એને ક્યારેય પણ બહિર્મુખતા વધે ને. જેનો જીવન ઠીક છે ભાઈ, આજે આ કરી નાખ્યું, કાલે આ કરી નાખ્યું, કોઈ ટાઈમ જીવનનો નથી. એ જો સમય કો બરબાદ કરતા હૈ, સમય ઇસકો બરબાદ કર દેતા હૈ. આ આપણે ચારિત્રની વાત ચાલે છે, આ ચારિત્ર છે. ચારિત્રમાં તમારે ટાઈમ જાણવો પડે. આપણે કહી દઉં, આપણે આહારનો ટાઈમ સ્પષ્ટ કરે, મેરે યે ભોજન કા સમય, इस समय में दूसरा कुछ नहीं है, इस समय को बात करके आना, आपको आपको जो समझना हो समझो, मुझे इससे कोई लेना देना नहीं. तो मेरे भोजन का यार हमारे करता तुम्हारा भोजन वधारे छे, तो हां वधारे छे, क्योंकि वो डिस्टर्ब हुआ ना तो पूरा व्यक्तित्व डिस्टर्ब हो जाएगा. आहार डिस्टर्ब हुआ, निहार डिस्टर्ब हुआ, फिर आहार डिस्टर्ब हुआ, पेट गड़बड़ हो. एक दिवस तो तुम 10 वाजे आहार लो छो, એક દિવસ તમે 12 વાગે આહાર લો છો, તો બધું તમારું પેટ થોડા દિવસમાં બગડશે, ને બગડશે એટલે રોગ થશે, રોગ થશે એટલે મન ચંચળ થાય, ને ચંચળ થાય એટલે પછી બિસ્તર મરે. તો ઇસલે મેરા આહાર ચર્યા ફિક્સ. અમારા પ્રચારક જીવન અમને શીખડાવ, આપકે જહાં ભી સમય ટાઈમ હો ગયા આપકે આહાર કા, ઉસ ગાંવ મે મોટરસાઇકલ રોક દેના, અથવા અગર આપ બસ સે પ્રવાસ કરતો
तो उस गांव में किसी को कहना भाई मेरी गाड़ी स्टेशन पे इतने बजे आएगी, तुम टिफिन लेके आ जाना। એટલા ફોરફિટ હોય છે બધા જે પ્રવાસી હોય છે, એટલે તરત 11 વાગ્યા એટલે જાન પહેચાન હોય કે નહીં, કોઈકને ઘરે જવાનો અને ઘરે જઈ પેલા પૂછે તો કરો, જોવામાં તો સારા જ લાગે ને, વિચારક હોય, એકદમ તેજસ્વી હોય, બોલવામાં કુશળતા હોય, અને આખા દેશના વ્યક્તિઓ પ્રત્યે એમને એટલો આત્મીય ભાવ, એટલે ઓળખતા હોય ને ઓળખતા હોય, એનાથી કઈ લેવા દેવું જ નથી, દરેક અંજાન વ્યક્તિ એમનો બંધુ જ છે, એટલો અંતરથી ભાવ હોય છે, પરાયા તો લાગતો જ નથી। તો જઈને કે કે માતાજી ભૂખ લાગી છે ભોજનનો, પેલા એટલો ખુશ થઈ જાય છે, એટલો પ્રસન્ન થાય, આનો નામ હતી, અરે આવો પરિવાર પછી જોડાય ને, એવો જોડાય, ઇસકો કહેતે પ્રેમ। કોઈ પણ આવીને તમે ચાણક્ય સિરિયલ જોયો, ચાણક્ય સિરિયલ એનું જીવન જોવા ચાલુ, કોઈ પણ માતા એકદમ વૃદ્ધ માતા હતી, એમના પુત્રને પેલા નંદે મારી નાખ્યો બચપનમાં, તો વર્ષો 25 વર્ષ પછી આચાર્ય વિષ્ણુગુપ્ત જયારે અમારથી બને છે ત્યારે પેલી તો બિચારી આખી એટલે કે ઘરડી થઈ ગઈ, તો પેલો કે કોણ હો ભાઈ તું, તો મેં આચાર્ય વિષ્ણુગુપ્ત, એટલે પેલા તો કંપન ચડ્યો, આચાર્ય વિષ્ણુગુપ્ત મેરે ઘર મેં गुड़िया के घर में, तो किस लिए आए हो, तो मैं माता तेरे हाथ का भोजन करने के लिए आया। इतले पिला इतला इमोशनल थे जाए कि आचार्य विष्णुगुप्त मेरे हाथ का भोजन कर रहे हैं, देखो कितनी बड़ी बात। तो आओ करवा संबंध वधे, संबंध ओछा थता, पर बनने एक तो संबंध वधी गयो, आप टाइम टाइम बची जाए भाई, अपने 11 वाग्या એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ। આ છે ને, આ એક સાધના છે, એ સાધનાનું નામ છે સર્વાત્મમાં સંતુષ્ટિ, કે આપણને કોઈ વ્યક્તિ બીજો લાગતો જ નથી, આપણો જ ઘરનો છે એવો લાગે છે, ને જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે એવો વ્યવહાર જ નહીં થાય, આપણે એક મિનિટ પણ એને એમ લાગે, એમને લાગે કે આ જ છે। રાજગોપાલા છે, હું એક વાત બતાવું છું, ઘટના એક મોરોપંજી પિંગલે કરીને એક મોટા મહાપુરુષ થઈ ગયા, તો એમને એમને કીધું આપ કર્ણાટક પ્રાંત મેં જાઓ ઓર વહા થોડા સમાજ સેવા કા કામ કરો। હવે એ એકદમ યંગ ને કઈ ખબર કર્ણાટકમાં ક્યારે ગયા નહીં, પણ નામ સાંભળ્યું સબસે બડા વ્યક્તિ પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હે, તો રાજગોપાલાચારી તે સમયમાં પ્રસિદ્ધ વ્યક્તિ હતા, એટલે એમને તો એમના ઘરે ગયા અને એમને જોડો હતો, જોડો એમના ઘરે હતા ને પત્ની હતા, તો ભાઈ કોણ હો, તો ભાઈ સાહેબ ઘર પે હે કે નહીં, એ ત્યારે મોટા અધિકારી હતા રાજગોપાલાચાર્ય, સાહેબ ઘર પે નહીં હે, તો ઉનકો કહેના કે મેં મિલને આયા હું ઉનકો ઓર મેં 12 બજે વાપસ આઉંગા ઓર ભોજન કરુંગા। હવે એમના પત્ની તો કઈ જાણે નહીં કે આ કોણ વ્યક્તિ છે, એટલે એમ કે એમના હશે કઈ, પછી 12 વાગ્યા એટલે પેલા ભોજન કરવાય, ભોજનમાં પેલા પણ આવી ગયા, એટલે એ સમજે 12 વાગી ગયા એટલે ભોજનનો ટાઈમ થઈ ગયો, એટલે બંને 12 વાગ્યા બંને એક સાથે આવ્યા, પછી એમના પત્ની તો ભોજન માટે બોલાયા, પરિચય કોઈ નહીં, એટલે બધું આખું જમાડ્યું, જમીને પેલા એમ જાણે છે કે આ મારી પત્નીને કંઈક વિશ્વેદાર થાય છે, એમની પત્ની એમ જાણે છે કે આ મારા પતિના કોઈ મળવા રિશ્તેદાર કોઈ આવ્યા હશે, પછી આખું ભોજન થઈ ગયું ને એ પેલા અંદર કેમ છે, એ કોણ ભાઈ આપણું તો રિશ્તેદાર, નહીં એ તો આપ કેવો રિશ્તેદાર હૈ, મેરે રિશ્તેદાર નહીં હૈ, મેં ભી નહીં જાનતો તું ભી નહીં જાનતો, તો ખાના ખાને બેઠ ગયે, તમે ખાના ભી ખિલા દિયા ઉનકો, ક્યાં માલુમ પરિચય કરો, ઓર ચહેરે સે તો બડે સંભ્રાંત લગતે હૈ, અચ્છે ખાનદાની પરિવાર કે લગતે હૈ, એટલે પછી પરિચય કર્યો, સ્પષ્ટ પરિચય, મેં યહાં કિસી કો નહીં જાનતા હું, આપકા નામ સુના થા, ઇસલિયે મેં આપકે ઘર પે આયા ઓર મુઝે ભૂખ લગી થી, ભોજન કરના થા, ઇસલિયે મેં આપકે ઘર પે આયા હું, ઓર અબ મેં રહુંગા ભી આપકે ઘર,
आप क्योंकि मैं यहाँ किसी को नहीं जानता हूँ और मेरे पास किराया देने के पैसे नहीं और मैं इस काम के लिए आया। इतने पहला तो एकदम नतमस्तक थे गया एमना थे आपको काम फैलाए आनो नाम से सर्वात्मा समदृष्टि हृदय नो भाव जब आत्मीयता नो भाव आ जाए तो कोई व्यक्ति इन्हें लगे ज नहीं कि आ व्यक्ति पर से अथवा आवो से आवा प्रकार की महापुरुषों काम करे। स्वामी रामतीर्थ ने नावड़ा में बोला जहाज में जाता था नहीं तो ये अमेरिका जाता था तो बोले भाई जान पहचान थी वैसे तो क्योंकि आपके अमेरिका में किससे जान कौन परिचित है तो फट दिन जाओ आप परिचित है मैं आपको जानता हूँ एटले मैं जोड़ा गया बनने एक साथ ले आपकी व्यवस्था हमने तो आशा ने इस शुरुआत में समदृष्टि आ कोई मायाचारी नहीं आ कोई बीजी वस्तु एक चुनम भाव से यू नो क्या आ व्यक्ति मने अलग लगतो ज नहीं कोई व्यक्ति मने अलग लगतो नहीं अभी दृष्टि आवे से अरे यथार्थ में बोध इत्यादि ऐसे आप प्रकार की जीवन पूर्ण होता अटली अटली बातों थोड़ी जो ये पहली बात कही थी मन वचन काया थी आत्मानो मुक्त भाव बीजो मन नो उदासीन पणे प्रवर्तन बीजो वचन नो त्याग वा अने चौथो कायानी वृक्ष दशा आहार विहार सुख धाम अनंत सुसंत चहि दिन रात रहे ध्यान पर शांति अनंत सुधामय जे जय सतगुरु।